વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તાઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના ઉદવાડા ખાતે યોજાયેલા આ તાલીમ શિબિરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતસિંહ ચાવડા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં એઆઈસીસીના સેક્રેટરી વિશ્વરંજન મહંતે ઉપસ્થિત રહ્યા હતા. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બે દિવસની તાલીમ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન જિલ્લાના તમામ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી આવનારા સમયમાં વલસાડ જિલ્લામાં સંગઠનના કયા કાર્યક્રમો હોઈ શકે, સંગઠનને વધારે મજબૂત કઈ રીતે કરી શકાય, અને સાથે સાથે લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો જાણી એના માટેના નિવારણના કાર્યો કઈ રીતે કરી શકાય, લડત કઈ રીતે લડી શકાય, એ માટેની એક ચોક્કસ રણનીતિ બે દિવસમાં સાથે રહી સંવાદ કરીને બનાવવામાં આવશે. સાથે સાથે કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસનું રાષ્ટ્ર માટેનું યોગદાન, કોંગ્રેસના આગે નેતાઓનું બલિદાન, એની પણ વિસ્તૃત વાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે, ભ્રષ્ટાચાર છે, એની પણ વિસ્તૃત માહિતી અમારા કાર્યકર આગેવાનોને આપવામાં આવશે. સમયને અનુરૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ, શક્તિ પ્રોજેક્ટથી વધારે લોકોને કોંગ્રેસમાં જોડવાની વાત, મીડિયા સાથે સંકલન કઈ રીતે કરી શકાય, એવા વિવિધ વિષયોની વિસ્તૃત માહિતી નિષ્ણાતો દ્વારા બે દિવસમાં આપવામાં આવશે. અને સાથે સાથે નીચે પાયાના કાર્યકરોના મનમાં જે વાત છે, જે વિચાર છે, જે એમના મગજમાં રણનીતિ છે પક્ષ માટે, એ જાણીને એક ચોક્કસ રોડમેપ સાથે આવનારી લોકસભાની પૂર્વ તૈયારી રૂપે આ શિબિરમાં બે દિવસનું માર્ગદર્શન આપવામાં. કહેવાય છે કે વલસાડની સીટ જે લોકસભાની જીતે એની સરકાર બને છે, શું આ વખતે માની શકાય આ શિબિરમાં કાર્યકર્તાઓને 19મી ચૂંટણી માટે તૈયાર કરવામાં આવશે? એ રીતના ચોક્કસ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, નવી ટીમ છે, અને સાથે સાથે રાહુલજીનું નેતૃત્વ છે એમાં વલસાડ લોકસભાની સીટ ચોક્કસ સારી રીતે જીતી શકાય એવી અમારી પૂર્વ તૈયારી હશે. અને જે રીતે આજે મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, કાયદો વ્યવસ્થાની કરતી પરિસ્થિતિ, અને ભાજપે જે લોકોને ખોટા સ્વપ્નો અને વાયદા અપાવ્યા હતા એનાથી લોકોનો જે વિશ્વાસઘાત થયો છે, લોકોમાં જે આક્રોશ છે, એને અમરનારા સમયમાં અમે સાથે લઈશું અને આ સીટ 100% જીતીશું. તમે કહો છો એમ વલસાડ સીટ જીતે એની સરકાર બને છે, એટલે આવનારી સરકાર કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હશે. સર, ગઈકાલે બે મોટા ઘટના બની ગઈ. છાસરામાં, કચ્છના છાસરામાં 6ની હત્યા થઈ, મહુવામાં બીએચપી પ્રમુખની હત્યા. લાગે છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કકડી ગઈ છે. છેલ્લા થોડા વર્ષોથી તમે જોતા હશો કે ગુજરાત, કે જે ગાંધી સરદારનું ગુજરાત કહેવાય, શાંતિપ્રિય ગુજરાત કહેવાય, બધા લોકોને સાથે રાખીને આગળ વધવા વાળું ગુજરાત કહેવાય, એ ગુજરાતની પરિસ્થિતિ આજે યુપી બિહાર કરતાં પણ વધારે ખરાબ થઈ રહી છે. લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન દિવસે દિવસે કથળતી જાય છે. ખુલ્લેઆમ લોકોના ખૂન થઈ રહ્યા છે. ચોરી લૂંટ તો આમ બાબત બની ગઈ છે. નાના નાના બાળકોના અપહરણ થઈ રહ્યા છે. અને એથી પણ વિશેષ જે નાની બાળકીઓ, જેની રમવાની ઉંમર છે, એવી નાની નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. આપણા આખા ગુજરાતને, સૌ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક ઉત્સવો અને મહોત્સવોમાં રાચવામાં વ્યસ્ત છે અને ગુજરાતીઓની સલામતી અને સુરક્ષા માટેની ચિંતા કરવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે, અને કાયદો અને પ્રશાસન પોતાની જે જવાબદારી છે નિભાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. છાસરા અને મહુવાની ઘટના બંને જગ્યાએ અને બીજી અનેક જગ્યાએ જે ઘટનાઓ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક જે સરકારનો ડર હોવો જોઈએ, જે પોલીસનો ડર હોવો જોઈએ, જે પ્રશાસનની પકડ હોવી જોઈએ, એ ધીમે ધીમે ઘટતી જાય છે. એના કારણે જે અસામાજિક તત્વો છે બેફામ બન્યા છે. આજે ચોરી હોય, લૂંટ હોય, દાળ હોય, અપહરણ હોય, ખૂન હોય, બળાત્કારના બનાવો ગુજરાતમાં ખૂબ વધી રહ્યા છે. સરદાર સાહેબ આખા વિશ્વના નેતા રહ્યા છે, એમનું સન્માન થાય, એમનું સ્ટેચ્યુ બને એની સામે વાંધો ના હોઈ શકે. પણ જે રીતે સ્ટેચ્યુના નામે રાજનીતિ થઈ રહી છે એને અમે કોઈ પણ સંજોગોમાં સમર્થન આપી શકતા નથી. કારણ કે સરદાર સાહેબે પોતે કીધું છે કે જ્યાં સુધી આ દેશનો ખેડૂત સુખી નહીં હોય, જ્યાં સુધી આ દેશ એક ને અખંડિત નહીં હોય, ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ.
આજે પણ આદિવાસી વિસ્તારમાં ખેડૂતો અને જે પ્રજાજનો છે એમને ખેતર સુધી પાણી નથી મળતું, પીવાનું પાણી નથી મળતું, રહેવા માટે ઘર નથી, રોજગારીની તકો નથી. એ જ પરિસ્થિતિ ગુજરાત આખાના ખેડૂતોની છે. આજે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અછતની પરિસ્થિતિ છે, પીવાનું પાણીથી લઈને અનેક પ્રશ્નો છે, લોકો હિજરત કરી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એવા સમયે સરકાર પોતાની જવાબદારીઓ નિભાવવાને બદલે ક્યાંક ને ક્યાંક સ્ટેચ્યુના નામે, સરદાર સાહેબના નામે રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે છે. પણ લોકો પણ જાણે છે કે સરદાર સાહેબ લોકોના નેતા હતા, લોકનેતા હતા, અને સરકાર જ્યારે તમામ મોરચે નિષ્ફળ રહી હોય અને ભાજપના સિમ્બોલ પર કે ભાજપનો કોઈ પણ મંત્રી પ્રજા વચ્ચે જઈ ના શકતો હોય એવા સંજોગોમાં સરદાર સાહેબ જે કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા, જે સરદાર સાહેબે RSSને બેન મૂકવા માટેના હુકમો કર્યા, એવા સરદાર સાહેબનું નામ લઈ અને રાજનીતિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અસરગ્રસ્ત જે યાદી જાહેર કરી, આખું રાજ્ય જોવા જઈએ તો અસરગ્રસ્ત અમુક તાલુકાઓ જિલ્લાઓ કર્યા છે, હજુ કેટલીક જગ્યાએ અસંતોષ છે, વિરોધ થઈ ગયો છે, શું કહેશો? ઓછો વરસાદ આવ્યો અને સરકાર પાસે જ્યારે આટલું મોટી મશીનરી હોય, હવામાન ખાતું હોય, તો આગોતરું એમને જાણ હોતી હોય છે કે વરસાદ ઓછો પડવાનો. એમણે જે પૂર્વ તૈયારી કરવી જોઈએ એવી કોઈ પણ જાતની પૂર્વ તૈયારી ના કરી. જ્યારે ખૂબ આ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ, લોકો હિજરત કરવા માંડ્યા, એવા સંજોગોમાં જે રીતની જાહેરાતો થાય છે, ફક્ત જાહેરાત કરવાથી લોકોને મદદ નહીં કરી શકાય. અછત મેન્યુઅલ મુજબ તાત્કાલિક રાહત કાર્યો શરૂ કરવા જોઈએ. પીવાનું પાણી, પશુઓ માટે પીવાનું પાણી, ઘાસચારો લોકોને મુહૈયા કરાવવો જોઈએ. અને સાથે સાથે ખાલી ઓફિસ પર બેસીને એકાદ ગામના વરસાદના આંકડા લઈને જે અછત જાહેર કરવામાં આવી છે એ બિલકુલ યોગ્ય નથી. આખો એક તાલુકો હોય એમાં એક ગામમાં વધારે વરસાદ પડ્યો અને એને આખા તાલુકાનો વરસાદ ગણી અને સરકાર અત્યારે અછત જાહેર કરે છે. પણ ખરેખર જો દરેક ગામનો સર્વે કરવામાં આવે તો હજુ પણ કેટલાય તાલુકા એવા છે કે જેને અસરગ્રસ્ત જાહેર કરવા પડે. અને સરકારને તો અમારી વિનંતી છે કે આમાં કોઈ રાજનીતિ ના હોય, આપણે લોકોની મદદમાં જવું પડે, લોકોને સહારો આપવો પડે, તાત્કાલિક રાહત કાર્યો શરૂ થાય, ઘાસચારો પૂરો પાડવામાં આવે અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતર સુધી, ઘર સુધી પીવા માટે અને બીજી રીતે ઉપયોગ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. થેન્ક યુ.